નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યતરણ વિભાગ એ દાખલા નંબર બે એનો જે બીજો પ્રશ્ન બાકીએ તો એના વિશે ચર્ચા કરીએ તો બીજો પ્રશ્ન એવો છે પચાસ કિલો અને સાહીઠ કિલો વજન ધરાવતા વ્યક્તિઓને સ્વસ્થ વ્યક્તિઓના સમૂહમાં મૂકવામાં આવે છે એની સંખ્યા મેળવવાની તો વિદ્યાર્થી મિત્રો સંખ્યા ન મળે પહેલા તો એની સંભાવના મેળવી પડે પ્રોબેબિલિટી પી ઓફ પચાસ કિલો અને સાઈઠ કિલો એટલે બે સંખ્યા છે એટલે લખાય પચાસ લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ સાઈઠ આ માહિતી એક્સના સ્વરૂપમાં છે ને જેડના સ્વરૂપમાં એક્સ વન બરાબર પચાસ અને એક્સ ટુ બરાબર સાહીઠ ઝેડના સ્વરૂપમાં ફેરવતા ચાલો વિદ્યાર્થી મિત્રો બે કિંમત છે એટલે બે ઝેડ મળે ઝેડ વન બરાબર એક્સ વન માઇનસનું અને જેડ ટુ બરાબર એક્સ ટુ માઇનસ મ્યુ છેદમાં સિગમા ચાલો વિદ્યાર્થી મિત્રો એક્સ વનની કિંમત તો કે એક્સ વનની કિંમત પચાસ માઇનસ મ્યુની કિંમત તો કે પંચાવન સીગમાની કિંમત તો કે દસ બોલો પચાસમાંથી પંચાવન બાદ કરું એટલે વિદ્યાર્થી મિત્ર પાંચ પાંચના છેદમાં દસ એટલે માઇનસ જીરો પોઈન્ટ પાંચ બાદ બાકી માઇનસ પાંચ આવશે જેડ વન માઇનસ જીરો પોઈન્ટ પાંચ આવ્યો હવે જેડ ટુ બોલો X2 ની કિંમત 60 60 માઇનસ પંચાવન છેદમાં દસ ચાલો આની બાદ બાકી પ્લસ પાંચ પ્લસ પાંચના છેદમાં દસ એટલે ઝીરો એક કિંમત માઇનસ આવી એક કિંમત પ્લસ આવી ઝેડના સ્વરૂપમાં ફરે એટલે લખવાનો P ઓફ બોલો પચાસની બદલે માઇનસ ઝીરો પોઈન્ટ લેસ ઇક્વલ ટુ ઝેડ લેસ ઇક્વલ ટુ પ્લસ ઝીરો ઝેડના સ્વરૂપમાં ફરે પછી જ આકૃતિ દોરવાની પહેલા પહેલાં દોરવાની નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પ્રામાણ્ય વક્ર દ્વારા આકૃતિ દોરીએ તો પ્રામાણ્ય વક્ર દ્વારા આકૃતિ દોરીએ એક કિંમત માઇનસ છે એક કિંમત પ્લસ છે તો બધાને ખબર છે વચ્ચે ઝેડ બરાબર ઝીરો માઇનસ ઇન્ફીની પ્લસ ઇન્ફીની દેવ માઇનસ કિંમત એટલે એક લીટી ડાબી બાજુ આવે માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ પ્લસ એટલે એક જમણી બાજુ આવે પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ તો કયો ભાગ મેળવવાનો વિદ્યાર્થી મિત્રો માઇનસ ઝીરો પોઈન્ટ પાંચથી પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ એટલે આ ભાગ મેળવવાનો તો આખો એક સાથે ન મળે મેં કીધું હતું અને એક લીટી ડાબી બાજુ હોય ને એક લીટી જમણી બાજુ હોય ને તો બેનો સરવાળો થાય કોષ્ટકમાં ક્યારે જોઈ શકાય તો કે એક બાજુ કિંમત હોય ને એક બાજુ ઝીરો હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંથી અહીંયા સુધીનો ભાગ મેળવવાનો તો એક સાથે ન મળે વચ્ચે ક્યાં અટકવાનું જીરો એ તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આટલો ભાગ મળે છે કયો ભાગ તો કે ઝીરો પોઈન્ટ પાંચથી ઝીરો સુધીનો મળે એમાં આ ભાગ શું કરવાનો પ્લસ કયો હતો કે ઝીરોથી ઝીરો પોઈન્ટ પાંચ સુધીનો જે છે એ ભાગ તમારે પ્લસ કરવાનો લખવાની શરૂઆત ક્યાંથી થાય તો કે ડાબી બાજુથી ડાબી બાજુથી કોણ તો કે અહીંયા લીટી છે એટલે માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ લેસઝન ઇક્વલ ટુ ઝેડ કોષ્ટકમય ક્યારેય જોઈ શકે જો એક બાજુ ઝીરો હોય તો ઝીરો અટકી જવાનું લેઝન ઇક્વલ ટુ ઝીરો પહેલાં આટલો ભાગ મળે માટલો ભાગ હું કરી દેવાનો પ્લસ પી ઓફ ઝીરો લેઝેન ઇક્વલ ટુ જે લેઝેન ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ પાંચ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ છે તો એને પ્લસમાં લઈ જવા કરવાનું કંઈ નહીં ઝીરો લખી દેવાના લેઝેન ઇક્વલ ટુ ટુ ઝીરો પાંચ પ્લસ અહીંયા તો પ્લસમાં જ છે એટલે બેટરી લખી દેવાની ઝીરો લેઝેન ઇક્વલ ટુ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ પાંચ હવે અહીંયા જે કિંમત છે એનું જોવાનું કેટલા આંકડા છે તો કે બે બેમાં કેટલા છે ઝીરો પોઈન્ટ પાંચ બે આંકડા હોય તો ઊભી લાઈનમાં પહેલાં બે આંકડા ગોતવાના જોઈએ કોષ્ટકમાં તો જો ઊભી લાઈનમાં ઝીરો પાંચ જો અહીંયા દેખાય છે બોલો ત્રીજો આંકડો અહીંયા છે ઝીરો પોઈન્ટ પાંચની બાજુમાં તો કે નહીં તેનું ઝીરોમાં જોવાનું હોય ઓગણીસ પંદર એટલે પહેલાંનું ઝીરો પોઈન્ટ ઓગણીસ પંદર આવે સેમ બાજુમાં એ જોવાનું પ્લસ ઝીરો પોઈન્ટ ઓગણીસ પંદર સરવાળો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તો બેનો સરવાળો ઝીરો પોઈન્ટ ઓગણીસ પંદર વત્તા ઝીરો ઓગણીસ પંદર તો વિદ્યાર્થી મિત્રો તમારે આનો સરવાળો લખીએ તો જવાબ કેટલો આવે તો ઝીરો પોઈન્ટ આડત્રીસ ત્રીસ આવશે આ તો વિદ્યાર્થી મિત્રો સંભવ ના મળી આપણે તો સંખ્યા જોઈએ તો લખાય તેથી પચાસ કિલો અને સાહીઠ કિલો વજન ધરાવતા વ્યક્તિઓની સંખ્યા બરાબર જીરો પોઈન્ટ આડત્રીસ ત્રીસ ગુણ્યા પાંચસો તો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવશે એકસો એકાણું પોઈન્ટ પચાસ પાછળ પચાસ છે એટલે આગળ ઉમેરવાનું એટલે અંદાજીત કેટલા વ્યક્તિઓ છે એકસો બાણું તો દાખલા નંબર બે નો બીજો દાખલો પૂર્ણ થાય હજી આપણે આગળના વિડીયોમાં જોશું ત્રીજો દાખલો અહીંયા દાખલા નંબર બે પૂર્ણ થાય છે